Friend, this is video number 11, English 10th, unit 5, functional exercises 4, 5 and 6. See, in this unit, we will just describe the process. See, exercise number 4, arrange the jumbled words or phrases to make meaningful ઇન્સ્ટ્રક્શન્સ આપી છે પણ ઇન્સ્ટ્રક્શનનું સેન્ટેન્સ છે એમાં જંબલ વર્ડ છે એટલે વર્ડ્સ આડવડા તમારે એને યોગ્ય રીતે વાક્યમાં ફેરવવાનું છે શબ્દો ગોઠવી અને મિનિંગફુલ સેન્ટેન્સ અહીં એટલે એક સૂચના આપી છે કે યુઝ કેપિટલ લેટર્સ વેર નેસેસરી એટલે કેપિટલ લેટર્સનો ઉપયોગ કરો સામાન્ય રીતે પહેલો સેન્ટેન્સ તો ફર્સ્ટ લેટર એ કેપિટલ લેટર હશે arrange them in the correct sequence એનો સિક્વન્સ પણ બદલવાનો છે અહીં આપ્યા છે એ પ્રોપર સિક્વન્સ નથી તમારે સિક્વન્સ ગોઠ arrange them in the correct sequence to talk about the process of the cleaning a refrigerator and here are the મિત્રો તમે સમજો થોડી સમજ કેળવાય એટલા માટે અહીંયા રેફ્રિજરેટર આપ્યું છે ઓપન કરીને આપ્યું છે એટલે અંદર શું હોય દરેક પાર્ટસનો કયો શબ્દ વપરાય એ તમારો ખ્યાલ આવી જાય કારણ કે બધાના ઘરમાં રેફ્રિજરેટર નથી બધાના અનુભવ પણ નથી આપણે જુઓ બીજી વાત કરો કે ધીસ ઇઝ જસ્ટ ફર્સ્ટ સેન્ટેન્સ સેલ્ફ પ્રોપરલી વાઇપ ધ ડ્રોવર્સ ઓર એન્ડ ધેમ ડ્રાય લેટ ધીઝ આર ધ વર્ડ હવે ઇન્સ્ટ્રક્શન છે એટલે પહેલું વર્બ આવે આમાં વર્બ જોઈએ તો વાઇપ એટલે વાઇપ સાફ કરવું શું તો ડ્રોવર તો અહીંયા આપ્યું છે વાઇપ ધ ડ્રોવર બીજું સેલ આ સેલ છે આ એનું ડોવર છે એટલે ડોવર અને સેલ બધા જુદા જુદા ડોવર છે અહીંયા સેલ્સ છે એને સાફ યોગ્ય રીતે સાફ કરો એટલે આપણે આવું વાક્ય બનાવ્યું છે wipe the drawers or shelves properly drawers and shelves ne yogya rite saaf karo and let them dry ane emne sukava to that is the first. In the same way second detergent mixed with clean the interior water have ama clean e verb che to ene pehlu lo clean the interior ઇન્ટિરિયર એટલે અંદરનો અભાવ જે છે અને સાફ ક્લીન ધ ઇન્ટિરિયર અવશ્ય નથી તો વિથ મિક્સ ડિટર્જન્ટ ક્લીન વોટર વિથ મિક્સ ડિટર્જન્ટ ક્લિયર વોટર આ રીતે તમે ગોઠવો અને થઈ જશે હંમેશા વર્બ પહેલું રાખો ત્યારબાદ એની સાથે યોગ્ય શબ્દ જોડો તો યુ વિલ બી એબલ ટુ જસ્ટ arrange the jumbled words, phrases and make the meaningful sense. So, અહીંયા એક એક જુઓ જાતે ટ્રાય કરો પછી જવાબ સાથે મેચ કરો એન્ડ યુ વિલ બી એબલ ટુ ડુ ધેટ આ રીતે ઓલ ધ 8 સેન્ટેન્સીસ બબ્બેની પેરમાં કરો ત્યારબાદ જવાબ જોયા સિવાય ફરીથી કરો એક એક બોલતા જાઓ બે બેની પેરમાં તો એક જણો જસ્ટ વન વિલ સ્પીક odd number 1, 3, 5, that way. And second would speak even number. So, sentence is would be okay. Pachi ave vichar karvanu che. Ke an kram ma kai jde. To saman rite pehlu. Ek to switch on hoy to pehlu switch off karvu pade. To kaam karta phave. Etle pehlu j vakya apne lai shakiye. Ke just you can say this switch off the refrigerator અને એ વાક્ય અહીંયાથી સુધી અને તમે લખી શકો ઓકે ધેન સેકન્ડ ધીસ જો અહીં નંબર લખ્યા છે પણ તમારે સમજવા તમને હેલ્પ કરવા શરૂઆતમાં એક વખત લખ્યા છે આ નંબરો સિવાય ટેક્સ્ટબુકમાંથી એક્સરસાઇઝ જોઈ અને પછી અગર તો તમારી નોટમાં વાક્યો લખ્યા પછી તમે કરી તો ઇટ વુડ બી ઓકે I think you can do this and then match your answer. Now next exercise. Complete the steps in the process of washing clothes using appropriate clue from the brackets. અહીં જો ક્લ્યુ આપ્યા છે બકેટ વોટર
એની સાથે જોડાયેલું રિન્સ ક્લીન વોટર. આ દાદાનો ઉપયોગ કરી અને તમારે અહીં કરવાનો છે. અહીંયા પણ તમને વોશિંગ મશીનનો ખ્યાલ આવે એટલા માટે એની ટુ ઇમેજીસ આપી છે, એક બંધ છે બીજું ઓપન અંદર ક્લોથ વાળું. એમાં ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે, સિક્સ આપ્યું છે, બાકીના તમારી જાતે તમારે કરવાના છે. બટ યુ કેન યુઝ ધીઝ વર્ડ્સ. જો ફર્સ્ટ ચેક ધ પોકેટ્સ ઓફ ધ ક્લોથ ધેટ યુ સિલેક્ટ ફોર. થોડુંક વિચાર કરો, કપડાં ધોવાના છે તો સૌથી પ્રથમ ફર્સ્ટ જસ્ટ યુ ચેક ધ ક્લોથ, એના ખિસ્સા વગેરે જોઈ લો, કંઈ અંદર હોય તો નહીં. Then you can just categorize the clothes એના જુદા જુદા ગ્રુપમાં વહેંચી નાખો. દાખલા તરીકે ફેબ્રિક હોય, બ્રાઇટ એન્ડ ડાર્ક, એ રીતે એને વહેંચો. અને પછી ફિલ બકેટ વિથ વોટર. થોડા તૈયાર થાય પછી પાણી, તો આની અંદર પાણી ના એડ વોશિંગ પાવડર. પાણી નાખ્યા પછી વોશિંગ પાવડર ના, આ તમારે જાતે વિચારવાનું છે. અહીંયા લખ્યું છે એડ વોશિંગ પાવડર, તો આ અહીંયા આપ્યું છે એટલે યુ કેન ગેટ જસ્ટ હેલ્પ. પછી સ્ટીર વેલ ટુ ડાયલ્યુટ વોશિંગ પાવડર. પાવડર પીંગળી જાય એટલા ડાયલ્યુટ કરવા માટે એને સ્ટીર કરો. હલા અગાઉમાં પણ શીખેલા છો, શોક 4-5 ક્લોથ્સ ઇન ધ બકેટ ફોર હાફ એન અવર. અડધા કલાક માટે 4-5 કપડાં સાથે લો, જેવી કેપેસિટી. સપોઝ મોટું હોય, સારી કેપેસિટી હોય તો બધું કપડાં પણ લઈ. સો 6 ઇઝ ગિવન. સ્ટાર્ટ વોશિંગ ઇચ આઇટમ. પછી જુઓ, નીડ એન્ડ ટ્વિસ્ટ ધ ક્લોથ સો ધે ગેટ અ થરો થ્રુ વોશ. તો આ રીતે જે આપે છે એનો ઉપયોગ કરો. બ્લ્યુથી લખેલા છે, એક વખતે આનો ઉપયોગ કરીને સમજતા જાઓ, વાંચતા જાઓ. અને પ્રોસેસ કઈ રીતે એક્સપ્રેસ કરી છે એ સમજો. જસ્ટ ધેન યુ પ્રેક્ટિસ. વન્સ યુ સી ધીસ એન્ડ પ્રેક્ટિસ, ધેન વિધાઉટ યુઝિંગ ધીસ આન્સર્સ યુ યુઝ ધીસ પોઈન્ટ્સ ક્લ્યુઝ એન્ડ પ્રેક્ટિસ. સો યુ વિલ ગેટ લોટ ઓફ પ્રેક્ટિસ ફોર ધીસ. મિત્રો, નાઉ એક્સરસાઇઝ નંબર 6. યુ હેવ ગોટ અ ન્યુ ફોન એન્ડ યુ આર ઈગર ટુ સ્ટાર્ટ ઇટ, બટ વેટ. You will have to fill in the blanks using appropriate action words to start it. તો ફોનની બાબત તો તમે વિશેષ જાણો છો. અને અહીં કોન્ટેક્ટ કન્ટિન્યુઅસ ટેક્સ્ટમાં જ્યાં જ્યાં વર્બ બાકી છે દરેક વાક્યની શરૂઆતમાં એ મૂક્યા છે. અહીં કોઈ હેલ્પ આપી નથી, પણ યુ કેન ગેટ ધીસ હેલ્પ. વિચાર કરો તો કોઈ એક્શન કરવી એ તમને ખ્યાલ આવે. Because you always operate the mobile. So, arte, just to have the practice. Thank you for watching the videos and getting more and more practice of this function. Okay.